સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપની YouTube ચેનલ ICCE એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામમાં. છેલ્લા વખતે આપણે સંખ્યા જ્ઞાનની વાત કરી હતી. સંખ્યા જ્ઞાનમાં કેવા કેવા પ્રકારના ટોપિક ઇમ્પોર્ટન્ટ છે ને એના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા શરૂ કરવી છે, નવા ચેપ્ટરની ચર્ચા કરવું છે, જેનું નામ છે સાધુરૂપ. હવે સાધુરૂપનો સૌથી પહેલો ટોપિક આજના દિવસમાં આપણે લેવો છે, જેનું નામ છે અપૂર્ણાંક. અપૂર્ણાંકને લગતા કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને એના આધારે કેવી કેવી રીતે એના જવાબ આપી શકાય એની ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવી છે. સૌથી પહેલાં અપૂર્ણાંક. હવે આપણે જ્યારે સંખ્યા જ્ઞાન ભણ્યા હતા ત્યારે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. પૂર્ણાંકનો મેં તમને સંધિ એવી કીધી હતી, પૂર્ણ વત્તા અંક. પૂર્ણ હોય તેવા અંકને પૂર્ણાંક કહે છે. તો અપૂર્ણાંકનો શબ્દનો અર્થ શું થાય? અપૂર્ણ વત્તા અંક. એટલે અપૂર્ણ હોય તેવા અંકને અપૂર્ણ અંક કહેવાય, એટલે કે અપૂર્ણાંક કહેવાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લેવું હોય તો 3/4 આ એક અપૂર્ણાંક છે, કારણ કે તમે 3/4 ભાગ પાડો છો. 3/4નો અર્થ શું થાય? 3/4 સરખા ભાગ પાડવા છે. તો એક ભાગ કેટલાનો થાય? જે જવાબ આવશે એ અપૂર્ણ અંક હશે, પૂર્ણ અંક નહીં હોય. એટલે 3/4 એક અપૂર્ણાંક છે. 7/2 7/2 ભાગ પાડવાના છે. તો 7/2 ભાગ પાડો તો કેટલાના પડે? 3/3 પડે. તો એ 3/3 છે એ પૂર્ણ અંક છે કે અપૂર્ણ અંક છે? તો 3/3 તો અપૂર્ણ અંક છે, તો એને અપૂર્ણાંક કહેવાય 7/2 ને. તો ટૂંકમાં અપૂર્ણ હોય તેવા અંકને અપૂર્ણાંક કહેશું. અચ્છા, એ તો બધાને ખબર જ હશે કે ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે જે લખેલું હોય એને છેદ કહેવાય, એમાં તો કોઈને ડાઉટ નહીં હોય. હવે આપણે મુખ્ય બે પ્રકારો સમજીએ અપૂર્ણાંકના. શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય. પહેલાં શુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણો સમજીએ. તો કે શુદ્ધ અપૂર્ણાંકમાં કયા કયા ઉદાહરણો આવશે? તો કે 3/4 જે આપણે હમણાં લખ્યો હતો એ, આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અચ્છા, તો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા શું? શુદ્ધ અપૂર્ણાંકની સમજૂતી શું? તો કે જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેવા પ્રકારના અપૂર્ણાંકને હંમેશા શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. જો તો 3/4 એ શુદ્ધ છે કે નથી? તો કે શુદ્ધ છે, કારણ કે એનો અંશ નાનો છે અને છેદ જે છે એની સાપેક્ષે મોટો છે. હજી એક ઉદાહરણ આપવું હોય તો અશુદ્ધ અપૂર્ણાંકનું, તો હું શું આવું આપી શકું ખરા? કે 7/10. શું 7/10 એ શુદ્ધ અપૂર્ણાંક છે ખરા? ચેક કરો, અંશ નાનો હોવો જોઈએ અને છેદ મોટો હોવો જોઈએ. તો આવા પ્રકારના અપૂર્ણાંકને શું કહેવામાં આવશે? શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવશે. હવે શુદ્ધ અપૂર્ણાંકનો એક બીજો ગુણધર્મ, શુદ્ધ અપૂર્ણાંકનો તમે જ્યારે જવાબ લાવો ને ત્યારે જવાબ હંમેશા દશાંશ અપૂર્ણાંકમાં જો તમે એનો જવાબ લાવો તો જવાબ હંમેશા 1 કરતા નાનો જ હોય. તમે 3/4 કરી જુઓ અથવા તો 7/10 કરી જુઓ, બંનેનો જવાબ 1 કરતા તો નાનો જ આવશે. તમે ચેક કરો, ચાલો 4/3 ભાગ ન ચાલે, 0.0 અચ્છા 4/7 28 વધે કેટલા? 2 અચ્છા પાછળ 0, 4/5 20. તો અહીંયા આગળ 3/4નો જવાબ કેટલો આવ્યો? 0.75. શું 0.75 એક કરતાં નાની સંખ્યા છે ખરા? તો કે હા, સ્વાભાવિક છે, દરેકનો જવાબ હા જ હોય કે 0.75 એક કરતાં નાની જ સંખ્યા છે. અચ્છા તમે 7/10 કરો, ઘણાને 7/10 મોઢે ખબર પડી જતી હોય, 0.7 નો ખબર પડતી હોય તો ભાગાકાર કરવો પડે, તો 0.0 10/70 જવાબ આવે 0.0. તો આનો જવાબ થાય 0.7. શું 0.7 એ એક કરતાં નાની સંખ્યા છે ખરા? તો કે હા, એક કરતાં નાની સંખ્યા છે 0.7. આથી તેને શું કહેવામાં આવે ભાઈ? શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે. તેમાં અંશ જે છે એ હંમેશા નાનો હોય અને છેદ હંમેશા મોટો હોય ને એનું મૂલ્ય 1 કરતાં નાનું હોય. અચ્છા, અશુદ્ધ અપૂર્ણાંક આપણે કોને કહેશું? અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવામાં આવે? તો કે આની કરતાં ઉલટું, એનો અંશ જે છે મોટો હોય અને છેદ નાનો હોય અને તેનું મૂલ્ય 1 કરતાં હંમેશા મોટું હોય છે. દાખલા તરીકે તમને કોઈ એવું કે ભાઈ 5/4 શું આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? તો આપણો જવાબ છે અશુદ્ધ અપૂર્ણાંક. કોણે કીધું અશુદ્ધ અપૂર્ણાંક છે? કારણ કે અંશ મોટો છે અને છેદ નાનો છે. અને તમે 5/4 કરી જોજો, જવાબ આવશે 1.25. તમે કરી જુઓ 5/4, જવાબ આવશે 1.25, એટલે 1 કરતાં મોટો જ જવાબ આવે. તમે બીજું ઉદાહરણ લઈએ, ધારો કે તમે 6/4 કરી જુઓ, બરાબર 6/4 કરી જુઓ. તો 6/4નો તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે 1.5.
તો 1.5 જે છે એક કરતાં મોટી જ સંખ્યા છે, એનો અંશ મોટો છે અને છેદ નાનો છે, તમે જોઈ લો. તો હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક માટે આપણે બે મુદ્દા યાદ રાખશું કે અંશ મોટો હોય, છેદ નાનો હોય, સાથે સાથે તેનું મૂલ્ય એક કરતાં હંમેશા મોટું હોય છે. હવે આપણે પછીના ટોપિક ઉપર, અપૂર્ણાંકના નવા ટોપિક ઉપર, મિશ્ર સંખ્યાઓ ઉપર જઈએ. મિશ્ર સંખ્યા એનું નામ જ કહી દે છે, એ મિશ્ર સંખ્યા છે. મિશ્રનો અર્થ શું થાય? એમાં પૂર્ણાંકય આવેલો છે ને અપૂર્ણાંકય આવેલો છે, બંનેનું મિશ્રણ છે એમાં, એટલે એને મિશ્ર કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપવું હોય તો 5.3 આ એક મિશ્ર સંખ્યા છે, કારણ કે એમાં 5 છે એ પૂર્ણાંક છે અને 3/7 જે છે એ અપૂર્ણાંક છે. અચ્છા, હજી એક ઉદાહરણ લેવું હોય તો 2.1 આ તે એક મિશ્ર સંખ્યા છે, કારણ કે અહીંયા 2 જે છે એ આપણને પૂર્ણાંક જોવા મળે છે ને 1/4 જે છે એ અપૂર્ણાંક જોવા મળે છે. તો મિશ્ર સંખ્યાને આપણે સાદુરૂપ આપીને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો કેમ ફેરવી શકાય? તો એના માટેની પ્રક્રિયા આપણે બધા પ્રાઇમરી સ્કૂલથી ભણતા આવીએ છીએ, બધાને આવડતી જ હોય. 7×5 કરવાના, 7×5 35, એમાં 3 ઉમેરવાના, 35 × 3 કેટલા થશે? તો કે 38/7. રિપીટ કરું, 7×35 38/7, છેદ ન્યાને ન્યા જ રહેવાનો છે, છેદ તો 7/7 જ રહેવો જોઈએ. અચ્છા, આપણને કોઈ એમ કે આનું તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો, અને તો આપણે કેમ કરશું? 4×2 8, 8×1 9, તો −9/4 જવાબ આવે. 4×2 8×1 9/4, અને માઇનસ છે એટલે આગળ માઇનસ રાખો, છેદમાં 4/4 જ રહેશે, છેદ નહીં ફરે કોઈ દિવસ. તો આવી રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. તો કોઈ પણ મિશ્ર સંખ્યાને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં, એટલે કે મિશ્ર સંખ્યામાં આ રીતે ફેરવી શકીએ છીએ. દાખલા તરીકે તમને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું કે, એટલે કે તમને એમ કે 12/5 અને મિશ્ર સંખ્યામાં ફેરવો, બરાબર? 12/5 ને શેમાં ફેરવો? મિશ્ર સંખ્યામાં. તો આપણે કેમ ફેરવીએ? તો રફકામમાં 12/5 કરવું પડે. તો શું થાય? 5×2 10, તો જવાબ કેટલો આવે? 2. શેષ કેટલી આવે? 2. તો અહીંયા આગળ પહેલાં હંમેશા ભાગફળ લખવાનો હોય. ભાગફળ કેટલો લખ્યું છે જુઓ તો 2. એ 2 એટલે પૂર્ણાંક સંખ્યા મળી ગઈ 2. પછી અપૂર્ણાંક સંખ્યા કેમ મેળવવાની? તો કે અંશમાં શેષ લખવાની, શેષ કેટલી છે? 2. અને છેદમાં ભાજક લખવાનો, આને ભાજક કહેવાય, બરાબર? તો છેદમાં કેટલા લખવાના? 5. તો તમે 12/5 જે એક અશુદ્ધ અપૂર્ણાંક છે તેને આપણે અહીંયા આગળ મિશ્ર સંખ્યામાં ફેરવું. આપણે ચેક કરીએ આપણો જવાબ સાચો છે કે ખોટો. 5×2 10, 10×2 12, 12/5 સાચો જવાબ છે. તો આવી રીતે આપણે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ અને અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ. આગળ અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જો મિત્રો, અહીંયા મેં લખ્યું છે 6/4, એક એવો અપૂર્ણાંક મેં લખ્યો હતો 6/4, એનું હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, સંક્ષિપ્ત એટલે ટૂંકું, આની કરતાં ટૂંકું સ્વરૂપ લખી શકાય ખરા. કેવી રીતે? આપણે વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા છીએ એટલે છેદ ઉડાડતા હવે આવડવા જોઈએ. તો આને આપણે 2 વડે ઉડાડીએ તો 3 આવે અને 2 વડે ઉડાડીએ તો 2 આવે, જવાબ આવે 3/2. એટલે 6/4 બોલો કે 3/2 બોલો, એ ગણિતની દૃષ્ટિએ બે સરખા જ થાય, પણ 6/4ના છેદ ઉડાડતા જવાબ 3/2 આવે છે. એટલે 6/4નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ટૂંકું સ્વરૂપ છે 3/2. હજી ઉદાહરણ લઈએ. ધારો કે આપણને કોઈ એવું કે 5/15, આવું છે આપણી પાસે. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય? તો શું આ અપૂર્ણાંક છે? તો કે હા. તો આનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવી રીતે આપશું? તો કે આપીએ, ચાલો 5×5, 5×3, 15, તો જવાબ કેટલો આવે? 1/3. તો કોઈ પણ અપૂર્ણાંકો આપેલા હોય અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને આપવાનું કીધું હોય તો આપણે એના છેદ ઉડાડીને જે જવાબ આવે તે જવાબને આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેશું. હવે આપણે જે ટોપિક જોવો છે એ છે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. સમછેદી અપૂર્ણાંક કોને કહેશું અને વિષમછેદી અપૂર્ણાંક કોને કહેશું એની ચર્ચા કરીએ. તો પહેલાં સમછેદી અપૂર્ણાંક કોને કહેશું? જો સમછેદી જેના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો. દાખલા તરીકે હું એમ કહું કે 2/7 અને 4/7, આ બંને સમછેદી અપૂર્ણાંકો છે, કારણ કે બંનેના છેદ સરખા છે. અચ્છા, હજી ઉદાહરણ આપવા હોય તો 2/3 અને 11/3, આ બંને તે સમછેદી અપૂર્ણાંકો છે, કારણ કે બંનેના છેદ કેવા છે? સરખા.
અચ્છા, વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય જેના છેદ સરખા ન હોય? ધારો કે 2 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 4, આ બંને વિષમછેદી અપૂર્ણાંકો છે, કારણ કે બંનેના છેદ અલગ અલગ છે, વિષમ છે, સરખા નથી. સમછેદીમાં છેદ સરખા હોય અને વિષમછેદીમાં છેદ અલગ અલગ હોય. હજી એક ઉદાહરણ લઈએ. 3 ના છેદમાં ધારો કે 5 અને 1 ના છેદમાં 10, તો આ બંને વિષમછેદી અપૂર્ણાંકો છે, કારણ કે બંનેના છેદ અલગ અલગ છે. તો અત્યારે આપણે એટલી વસ્તુઓ વિશે જાણકારી મેળવી. અપૂર્ણાંક કોને કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અંશ નાનો અને છેદ મોટો હોય. જો અંશ મોટો અને છેદ નાનો થઈ જતો હોય તો એને અશુદ્ધ કહેવાય. મિશ્ર સંખ્યા કોને કહેવાય? જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ થયેલું હોય. આપણે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ અને અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવતા આવડવું જોઈએ. અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એના છેદ ઉડાડીને જે જવાબ આવે એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહીએ છીએ. સમછેદીમાં છેદ સરખા હોય અને વિષમછેદીમાં છેદ સરખા હોતા નથી. હવે આપણે આગળ અપૂર્ણાંક ચેપ્ટરમાં હજી આગળ વધીએ. સમછેદી અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવા જોઈએ એના વિશે હવે આપણે માહિતી મેળવવી છે. તો સૌથી પહેલા જો આ 2 સમછેદી અપૂર્ણાંકો છે, બંનેના છેદમાં સરખી સંખ્યા છે 3, એટલે આને સમછેદી અપૂર્ણાંકો કહી શકાય. હવે આપણે એનો સરવાળો કેમ કરવાની જોવું છે. હવે સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો છે ને બહુ સરળ છે, વિષમછેદીમાં થોડુંક વિચારવું પડે. તો અહીંયા તો સમછેદી છે, બંનેનો છેદ સરખો છે. શું છે બંનેનો છેદ? 3. તો અહીંયા 3 કોમન લઈ લેવાના તમારે, 3 કોમન લઈ લેવાના. ઉપર કરવાનું સીધું, 2 વત્તા 5 તો કેટલા થશે? 2 ને 5 કેટલા થાય? તો કે 7 ભાગ્યા 3. છેદ કોમન હોય એટલે એ કોમન લઈ લેવાના. ઉપર 2 વત્તા 5, અહીંયા 2 વત્તા 5 કર્યા મેં, એટલે 2 વત્તા 5 7 ને છેદમાં 3 જવાબ આવી ગયો. તો આવા પ્રકારે કોઈ પણ સમછેદી અપૂર્ણાંકોના સરવાળા થઈ શકે. અહીંયા આગળ જુઓ, 7 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 4. અચ્છા, બંનેનો છેદ સરખો છે. શું છે બંનેનો છેદ? તો કે 4 છે. કોમન લઈ લો 4. જો સરખો છેદ હોય તો એને કોમન લેવો પડે, તો 4 કોમન લઈ લીધા. હવે શું થશે? છેદ સરખો થઈ ગયો એટલે ઉપર સીધો સરવાળો થાય, 7 વત્તા 1. તો 7 ને 1 કેટલા થાય? તો કે 8 ભાગ્યા 4. હવે શું આનું સાદુરૂપ કાંઈ થાય ખરા? તો કે આ થાય 4 એકા 4, 4 2 8, છેદમાં 1 કાંઈ લખવાની જરૂર નથી, એટલે આનો જવાબ થાય 2. આનો સરવાળો થાય 2. તો ટૂંકમાં જ્યારે છેદ સરખા હોય ત્યારે છેદ કોમન લેવાનો અને અંશમાં જે પ્રક્રિયા કરવાની હોય એ કરી નાખવાની, સરવાળા હોય ત્યારે. બાદબાકીમાં કંઈક એવું જ થશે. અહીંયા છેદ કેવો છે બંનેનો? કોમન છે, 5 છે. તો છેદ કોમન લઈ લો 5. તો ઉપર કેટલા થાય જોવો? તો 7 માઇનસ 3 થાય. 7 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. તો જવાબ આવશે 4 ના છેદમાં 5. 7 માંથી 3 જાય 4 ભાગ્યા 5. અહીંયા આગળ જુઓ, છેદ કેવા છે બંનેના? સરખા, એટલે આને સમછેદી અપૂર્ણાંકો કહેવાય. સમછેદી અપૂર્ણાંકો હોય તો એનું સાદુરૂપ કેમ અપાય બાદબાકી કરવી હોય તો? તો આ રીતે 2 ના છેદ સરખા છે એટલે 7 કોમન, ઉપર લ્યો 10 માઇનસ 3. આ પ્રક્રિયા હું જે સમજાવું છું એ ખાલી અને ખાલી સમછેદી અપૂર્ણાંકો માટે જ સમજાવું છું. જો છેદ સરખા ન હોય તો એ આગળના ભાગમાં જે આવશે. તો અહીંયા આગળ આવી રીતે જ થશે. તો શું થતું? 10 માઇનસ 3 કેટલા થાય? 7 ભાગ્યા 7. 2 સરખી સંખ્યાઓનો ભાગાકાર હંમેશા 1 થાય. 7 ભાગ્યા 7 કરો તો જવાબ 1 જ આવવાનો છે. અચ્છા, હવે ગુણાકાર કેમ કરાય એના વિશેની માહિતી મેળવીએ. હવે જો સરવાળામાં વચ્ચે પ્લસ હોય એટલે 3 કોમન લેતા હતા, બાદબાકીમાં વચ્ચે માઇનસ હોય એટલે 5 કોમન લેતા હતા. ગુણાકારમાં 3 કોમન ન થાય, ગુણાકાર તો રેગ્યુલર જ થાય. ઉપર અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. તો 7 2 14 અને ભાગ્યા 3 3 9, બસ આ જવાબ તમારો સીધો આ જવાબ આવી ગયો. તો અહીંયા 3 કોમન લેવાની જરૂર નથી. 3 સરખા છેદ હોય તો કોમન ક્યારે લેવાનું હોય? જ્યારે કાં તો વચ્ચે સરવાળો હોય અને કાં તો વચ્ચે બાદબાકી હોય. જો વચ્ચે ગુણાકાર હોય તો બીજી કોઈ પ્રક્રિયા નહીં વિચારવાની. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, એમાં ભૂલ નહીં કરવાની. સરવાળા બાદબાકી માટે નિયમ અલગ છે, ગુણાકાર માટે અલગ છે. અચ્છા, અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ કેવી રીતે? 2 કોમન લેવાના? ના, અહીંયા કોમન નહીં લેવાના, અહીંયા ગુણાકાર છે. તો નીચે શું કરવાનું? 2 2 4 ને ઉપર 1 7 7. તો 7 ભાગ્યા 4 એનો જવાબ થઈ જાય. તો જ્યારે ગુણાકાર કરેલો હોય ત્યારે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. ઇવન જ્યારે આપણે વિષમછેદી અપૂર્ણાંકોના ગુણાકાર જોશું ને ત્યારે તે થશે, તો એ જ તે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. ફરક અહીંયા જ પડશે સરવાળા બાદબાકીમાં. બાકી ગુણાકારમાં તો સમછેદી હોય કે વિષમછેદી હોય નિયમ એ જ લાગે, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. અચ્છા, હવે આપણે આની વાત કરીએ. 3 ના છેદમાં 4 ભાગ્યા 7 ના છેદમાં 4 એનો જવાબ આપણે મેળવવો છે. તો શું પેલા છેદ સરખા છે? તો કે હા, છેદ સરખા હોય કે ન હોય ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા તો એ જ છે. શું છે આની ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા? તો કે પહેલાં શું લખ્યું છે? 3 ના છેદમાં 4
લખ્યું છે. હવે ભાગાકારની જગ્યાએ કરી નાખો ગુણાકાર, ભાગાકારની જગ્યાએ શું કરી નાખો ગુણાકાર. હવે સાતના છેદમાં ચારની જગ્યાએ કરો ચારના છેદમાં સાત, સાતના છેદમાં ચારનું વ્યસ્ત કરી નાખો, ઉલટું કરી નાખો એટલે થઈ જાય ચારના છેદમાં સાત. અચ્છા અહીંયા ચાર ચાર ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? ત્રણના છેદમાં સાત આવો જવાબ આવશે. હવે અહીંયા આગળ જુઓ, પાંચના છેદમાં બે ભાગ્યા એકના છેદમાં બે, બરાબર આનો ભાગાકાર કરવો છે આપણે. તો શું થાય જુઓ, તો પાંચના છેદમાં બે ભાગાકારનું શું થાય? તો કે ગુણાકાર થાય. એકના છેદમાં બેનું વ્યસ્ત શું થાય? બેના છેદમાં એક એવું થાય, બરાબર. જો ભાગાકારનો ગુણાકાર કરો ને તો એની પછીની સંખ્યા ઉલટાઈ જાય, બરાબર. એકના છેદમાં બેની જગ્યાએ બેના છેદમાં એક થઈ ગઈ. અહીંયા ભાગાકારનો ગુણાકાર કર્યો એટલે સાતના છેદમાં ચારની જગ્યાએ ચારના છેદમાં સાત થઈ ગયું. અચ્છા તો અહીંયા બે બે ઉડી જશે એટલે જવાબ આવશે પાંચના છેદમાં એક, એટલે જવાબ આવે પાંચ. તો આ પ્રકારે કોઈ પણ સમછેદી અપૂર્ણાંકોના સરવાળાઈ કરી શકાય, બાદબાકી કરી શકાય, ગુણાકારય કરી શકાય, ભાગાકારય કરી શકાય. હવે પછી આપણે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોશું, જેમાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા થોડીક ફરશે પણ ગુણાકાર અને ભાગાકાર માટે જે પ્રક્રિયા છે એ તો જળવાઈ જ રહેશે. આગળના ભાગમાં જોઈએ. સમછેદી અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોયા બાદ હવે આપણે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેમ કરાય એના વિશેની માહિતી મેળવવી છે. તો સૌથી પહેલા આ વિષમછેદી અપૂર્ણાંકો છે કારણ કે બંનેના છેદ સરખા નથી એટલે એના સરવાળા આપણે શીખીએ. ચાલો, આનો છેદ કેટલો છે? છ, અને આનો છેદ કેટલો છે? પંદર. તો આનો આપણે હવે સરવાળો કઈ રીતે કરશું એની આપણે પ્રક્રિયા શીખીએ. તો પહેલી રીત છે ક્રોસ ગુણાકારની રીત. જ્યારે બે અપૂર્ણાંકોનો સરવાળો કરવો હોય અને છેદ સરખા ન હોય ત્યારે પહેલી રીત છે અપૂર્ણાંકની રીત. આપણે બે રીતે દાખલો જોશું. પહેલા અહીંયા આગળ ક્રોસ ગુણાકારની રીત કરી નાખીએ. ચાલો, તો અહીંયા પંદર અને એકનો ગુણાકાર ક્રોસમાં કરવાનો. પંદર એકા પંદર થાય, તો અહીંયા પંદર લખું છું, બરાબર છે. પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો, જેટલું મૂલ્ય આવે અહીંયા મૂકવાનું. અચ્છા, વચ્ચે નિશાની કઈ છે? તો કે પ્લસ, તો અહીંયા પ્લસ જ મૂકો. હવે આ બેનો ગુણાકાર પહેલાં કર્યો, હવે આ બેનો ગુણાકાર કરવાનો. છ એકા છ કર્યા, જો પંદર એકા પંદર, છ એકા છ, બરાબર. અચ્છા, નીચે કેટલા થાય? પંદર છ, પંદર છ કેટલા થશે? નેવું. તો કેટલા થયા? પંદર એકા પંદર વત્તા છ એકા છ, નીચે પંદર છ નેવું. અચ્છા, હવે પંદર ને છ કેટલા થાય? પંદર વત્તા છ, તો કે પંદર અને છ થાય એકવીસ, અને છેદમાં આવે છે નેવું. તો જવાબ આવે એકવીસના છેદમાં નેવું. જો હજી આનું સાદુરૂપ આપવું હોય તો સાત ત્રણ વડે છે ઉદાડું, ત્રણ સત્તા એકવીસ, ત્રણ તેરી નવ, પાછળ ઝીરો, એટલે જવાબ કેટલો આવ્યો ગણાય આનો? સાતના છેદમાં ત્રીસ જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? સાતના છેદમાં ત્રીસ આનો સરવાળો થાય. તો ક્રોસ ગુણાકાર કર્યો, પંદર એકા પંદર, છ એકા છ, પંદર છ નેવું. આવી રીતે આપણે જેના છેદ સરખા ન હોય તેનો ક્રોસ ગુણાકાર કરીને જવાબ જોઈ શકીએ. હજી બીજી રીતે એ છે પણ પહેલાં આપણે આનો જવાબ આપણે પહેલી રીતે શીખી લઈએ. તો આનો જવાબ પહેલાં તમે પોઝ કરો વિડીયો અને જાતે વિચારો, પછી તમે આગળ જુઓ કે તમારો જવાબ સાચો છે કે ખોટો. આનો જવાબ કેવી રીતે થાય? તો કે સાત તેરી, તો કે એકવીસ. જો મિત્રો, પહેલાં આનો ગુણાકાર આની સાથે કરવાની જ ટેવ પાડજો. સાત તેરી એકવીસ વત્તા બે દૂ ચાર, નીચે બે સત્તા ચૌદ, તો કેટલા થાય જુઓ? તો બાર વત્તા ચાર, એકવીસ વત્તા ચાર કેટલા થાય? તો એકવીસ વત્તા ચાર કરીશ તો મને પચીસ જવાબ મળશે, અને ભાગ્યા કેટલા આવે છે? તો કે ચૌદ. તો એકવીસ વત્તા ચાર પચીસ, ને નીચે ચૌદના ચૌદ. તો આવી રીતે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, ને નીચે પરસ્પર બંનેનો ગુણાકાર એ નીચે મૂકવાથી વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા થઈ શકે. હવે આપણે આના આ જ દાખલા આપણે અલગ મેથડથી જોવા છે, લસા લઈને જોવા છે. હવે લસા શોધતા તમને આવડતું હશે એવી આશા રાખું. કદાચ ન આવડતું હોય તો આપણે ભવિષ્યમાં લસા ગુસાનું ચેપ્ટર આખું લેવાના છીએ કે લસા ગુસાના કોઈ પણ પ્રશ્નોના જવાબ કઈ રીતે આપી શકાય. તો અત્યારે સૌથી પહેલા સામાન્ય છ અને પંદરનો લસા આપણે શોધવો હોય તો કઈ રીતે શોધાય એની શોર્ટકટ અત્યારે હું તમને આપી દઉં છું, એટલે તમને અહીંયા આગળ મુશ્કેલી ન પડે. પંદર અને છનો લસા શોધવો છે તો મોટી સંખ્યા પહેલાં પકડવાની. કોણ છે મોટી સંખ્યા? તો કે પંદર. પંદરનો ઘડિયો બોલો, પંદર એકા પંદર, શું પંદર છના ઘડિયામાં આવે ખરા? તો કે નથી આવતા. હવે આગળ વધારો ઘડિયો, પંદર દુ ત્રીસ, શું ત્રીસ છના ઘડિયામાં આવે ખરા? તો કે હા. તો પંદર અને છનો લસા થઈ ગયો ત્રીસ. અથવા એવું ન આવડતું હોય તો પ્રાઇમરી સ્કૂલમાં આપણે આવું કરતા, અહીંયા અહીંયા આગળ પંદર લખતા,
અહીંયા આગળ 6 લખતા અને આપણે એનો લસાઅ શોધતા 3 5 15 3 2 6 અહીંયા 5 વડે 1 2 2 વડે 1 1 તો કેટલો થાય 5 3 15 2 30 તો આપણે સામાન્ય રીતે મેળવીએ તોય 30 આવે છે અને ગણતરી કરીને મેળવીએ તોય 30 આવે છે હું રિપીટ કરું કઈ રીતે લસાઅ શોધાય તો કે મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો 15 1 15 15 6 ના ઘડિયામાં ન આવે તો આગળ વધારો ઘડિયો 15 2 30 શું 30 6 ના ઘડિયામાં આવી જાય છે તો કે હા તો 30 એનો લસાઅ થઈ ગયો તો પહેલા છેદમાં લખી નાખો 30 જો આપણે જવાબની નજીક પહોંચી રહ્યા છીએ જો છેદમાં 30 આવી ગયા છે હવે આગળ આગળ કેમ કરવાનું તો કે અહીંયા આગળ કેટલા છે છેદમાં 30 અને આના છેદમાં કેટલા છે 6 30 ભાગ્યા 6 કરો 30 ભાગ્યા 6 કરો તો કેટલો જવાબ આવે 5 જવાબ આવે 6 5 30 થાય તો 30 ભાગ્યા 6 કરીશ તો જવાબ કેટલો આવશે 5 તો આના અંશને 5 વડે ગુણો 1 ને 5 વડે ગુણો તો કેટલા થાય તો કે 5 થાય કેટલા થાય ભાઈ 5 થાય અચ્છા હવે 30 ને તમે 15 વડે ભાગો 30 ને કેટલા વડે ભાગો ભાઈ 15 વડે 30 ભાગ્યા 15 કરો તો કેટલા થાય 2 તો આના અંશને 2 વડે ગુણવાના તો આના અંશને 2 વડે ગુણો તો કેટલા થાય 1 2 કેટલા થાય 2 તો જવાબ આવ્યો 2 તો જવાબ આવ્યો 5 ને 2 7 ના છેદમાં 30 આ જવાબ આવી ગયો તો લસાની મદદથી તે જવાબ આવી શકે અને ક્રોસ ગુણાકાર કરીને ત્યાંનો જવાબ લાવી શકાય છે ફરીથી રિપીટ કરું 15 અને 6 નો લસાઅ થાય 30 30 ને ભાગવાના પહેલા 6 વડે જવાબ આવે 5 એટલે આ સંખ્યાને 5 વડે ગુણવાના 1 5 5 થાય એટલે 5 ભાગ્યા હવે લસાઅ છે 30 અહીંયા લખ્યા છે 15 30 ભાગ્યા 15 કરવાના 30 ભાગ્યા 15 કરો તો કેટલા જવાબ આવે 2 તો આને 2 વડે ગુણવાના 1 2 કેટલા થાય 2 થાય 5 ને 2 7 ના છેદમાં 30 તો જવાબ આવી ગયો હવે આને ટ્રાય કરીએ 2 અને 7 નો લસાઅ શોધવો છે અચ્છા તો મોટી સંખ્યાનો ઘડિયો બોલો 7 એકા 7 શું 7 2 ના ઘડિયામાં આવે ના આવે 7 2 14 શું 14 2 ના ઘડિયામાં આવે તો કે હા આવે તો આનો લસાઅ કેટલો થઈ ગયો 14 થઈ ગયો જો તો આપણે જવાબ તરફ જઈ રહ્યા છીએ કે નહીં જો તો જવાબ 14 જેવો કંઈક છે કે નહીં તો કે જવાબ તરફ જઈ રહ્યા છીએ સાચી વાત છે અચ્છા હવે અંશમાં શું લખવાનું તો 14 ભાગ્યા 2 વિચારો 14 ભાગ્યા 2 કેટલા થાય મને કહો તો કે 7 થાય શ્યોર છો 14 ભાગ્યા 2 કરો તો કેટલા થાય 7 થાય એ 7 3 વડે ગુણી નાખો 7 તેરી કેટલા થશે તો કે 21 થશે તો અહીંયા લખ્યા 21 કેટલા લખું છું 21 લખું છું અચ્છા પછી વચ્ચે નિશાની કઈ છે પ્લસ અચ્છા 14 ભાગ્યા 7 કરો 14 ભાગ્યા 7 કરશો તો જવાબ કેટલો આવશે 2 આવશે તો 14 ભાગ્યા મેં જો 7 કર્યું તો જવાબ આવે છે 2 તો આને 2 વડે ગુણો તો 2 ને 2 વડે ગુણો તો કેટલો જવાબ આવે તો કે 4 જવાબ આવે તો અહીંયા 4 લખી નાખો તો 21 ને 4 કેટલા થાય 25 ના છેદમાં 14 તો તમે જોઈ શકો છો કે તમે ક્રોસ ગુણાકારથી જવાબ લાવો કે પછી લસાઅ લઈને જવાબ લાવો બંને રીતે જવાબ કયો આવે છે સરખો તમને જે રીત અનુકૂળ પડે એ રીતે જઈ શકાય અચ્છા બાદબાકીમાં રીતે સેમ ટુ સેમ તમે ક્રોસ ગુણાકારથી રીતે જઈ શકો છો અને લસાઅવાળી મેથડથી રીતે જઈ શકો છો જ્યારે છેદ સરખા હોય ને આની પહેલાંની રીતમાં આપણે જોયું હતું છેદ સરખા હતા ત્યારે કંઈ લસાઅ લેવાની કે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર જ નહોતી સીધો છેદ કોમન લઈ લેવાનો અને ઉપર પ્રક્રિયા કરી નાખવાની એટલું આપણે જોતા હતા પણ અહીંયા છેદ અલગ અલગ હોય ત્યારે આપણે એનો લસાઅ લઈને અથવા તો ક્રોસ ગુણાકાર કરીને સરવાળામાંય કરી શકીએ અને બાદબાકીની પ્રક્રિયા એ રીતે કરી શકીએ પહેલાં હવે આ બાદબાકીની પ્રક્રિયા પહેલાં નોર્મલ મેથડથી એટલે કે ક્રોસ ગુણાકારવાળી મેથડથી કરીએ પછી આ જ બાદબાકીની બંને પ્રક્રિયાઓ આપણે લસાઅવાળી મેથડથી કરશું જો ક્રોસ ગુણાકારની મેથડથી આપણે કેવી રીતે કરતા હતા જો તો પહેલાં આનો ગુણાકાર કરવાની ટેવ પાડવાની 2 એકા તો કે 2 માઇનસ 3 એકા તો કે 3 અને નીચે અંદરો અંદર ગુણાકાર 3 2 તો કે 6 2 માંથી 3 જાય તો કેટલા વધે 2 માંથી 3 જાય તો 1 વધે નહીં માઇનસ 1 વધે ભાગ્યા 6 મેં તમને સંખ્યા જ્ઞાન ચેપ્ટરમાં શીખવાડ્યું હતું 2 રૂપિયા જમા હોય ને એમાંથી 3 રૂપિયાની લોન લ્યો તો માઇનસ 1 બેંક બેલેન્સ બોલે બરાબર છે 2 માંથી 3 જાય તો માઇનસ 1 તો જવાબ કેટલો આવ્યો માઇનસ 1 અપોન 6 આવ્યો અચ્છા આનો જવાબ આપણે નોર્મલ મેથડથી મેળવીએ તો જો નોર્મલ મેથડ એટલે કે ક્રોસ ગુણાકાર 14 ગુણ્યા 10 કેટલા થાય તો કે 140 થાય જોઈ લો 14 ગુણ્યા 10 એટલે 140 પછી માઇનસના માઇનસ 7 એકા કેટલા થાય તો કે 7 અને નીચે 14 સત્તા કેટલા થાય તો કે 98 14 સત્તા 98 ઓકે હવે આપણે આનો જવાબ મેળવીએ તો કેવી રીતે જવાબ આવશે જોવો તો 140માંથી 7 બાદ કરો તો કેટલા વધશે તો કે 133 વધશે અને ભાગ્યા કેટલા છે 98 છે અચ્છા હવે આપણે આના 7 વડે છેદ ઉડાડીએ ચલો 7 વડે છેદ ઉડાડીએ તો આના 7 વડે ઉડાડો તો 7 એકા 7 2 વધે 7 ચોક 28 તો 14 વધે આના 7 વડે છેદ ઉડાડો તો કેમ થાય 7 એકા 7 પછી કેટલા વધશે 6 63 7 9 63 તો કેટલો જવાબ આવ્યો જુઓ તો મિત્રો કેટલો જવાબ આવે છે 19ના છેદમાં 14 કેટલો જવાબ આવે છે ભાઈ 19ના છેદમાં 14 હવે જે પ્રક્રિયાઓ આપણે ક્રોસ ગુણાકાર મેથડથી શીખ્યા છીએ
એ જ દાખલાઓને આપણે લસાવાળી મેથડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કરી બંને શકાય પરીક્ષામાં. હવે અહીંયા આગળ પહેલાં 3 અને 2 લસાઅ, મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. 3 એકા 3, શું 3 2 ઘડિયામાં આવે? ન આવે. 3 2 6, શું 6 2 ઘડિયામાં આવે? તો કે આવે. તો લસાઅ કેટલો થાય? તો કે 6 થાય. થઈ ગયો લસાઅ 6. અચ્છા, 6 ભાગ્યા કેટલા કરવાના? પહેલાં 3. શું તમે 6 ભાગ્યા 3 કરો તો ભાગફળ કેટલો આવે? જવાબ કેટલો આવે? તો કે 2 આવે. ઓકે, વેરી ગુડ. પછી માઇનસ વચ્ચે મૂકો. અચ્છા, હવે 6 ભાગ્યા કેટલા કરવા પડે? 2. તમે 6 ભાગ્યા 2 કરશો તો જવાબ કેટલો આવશે? તો કે 3 આવશે. તો -3 થશે. તો જવાબ આવે -1/6. તો જો જવાબ બંને રીતે સરખો જ મળે છે આપણને. હવે આગળ આ રીતે જવાબ જોઈએ. તો લસાઅ કેટલો થાય? 14 અને 7 લસાઅ શોધો. મોટી સંખ્યાનો ઘડિયો બોલો. 14 એકા 14, શું 14 7 ઘડિયામાં આવે? તો કે આવે. તો 14 અને 7 લસાઅ થઈ ગયો. 14 અને 7 લસાઅ કેટલો થાય? 14. તમે લસાઅ સારણી બનાવીને તે કાઢી શકો છો, જે મેં પહેલાં તમને શીખવાડી રીત. અચ્છા, હવે 14 ભાગ્યા 7 કરો. 14 ભાગ્યા 7 કરો તો કેટલા આવશે? 2 આવશે. તો 10 ને 2 વડે ગુણો તો કેટલા થાય ભાઈ? 20 થાય. અચ્છા, માઇનસ 14 ને 14 વડે ભાગો. 14 ને 14 વડે ભાગશો તો કેટલા આવશે? 1 આવશે. એટલે આને 1 વડે ગુણો. 1 એકુ કેટલા થાય? 1 20 માંથી 1 જાય તો કેટલા વધે? 19 ભાગ્યા 14. તો સાદી રીતે જે જવાબ આવ્યો તો એ જ રીતે એ જ લસાઅ લઈને જવાબ એ જ આવે છે. હવે ગુણાકાર અને ભાગાકાર, તો મેં તમને કીધું હતું સમછેદી અપૂર્ણાંકોના ગુણાકાર ભાગાકાર હોય એ જ રીતે વિષમછેદીના ગુણાકાર ભાગાકાર થાય, એમાં કંઈ પ્રક્રિયા ન ફરી જાય. જો આના ગુણાકાર ભાગાકાર કરો, 5/7 × 3/10, તો કાંઈ નહીં. આનો ગુણાકાર કરો, 5 એકા 5, 5 2 10, તો શું જવાબ આવશે? જો તો 3/7 × 7 2 14 જવાબ આવશે. તો જવાબ આવશે 1/3 3/7 2 14. અચ્છા, હવે છેલ્લો ભાગાકાર કરીએ. તો સમછેદી હોય કે વિષમછેદી, ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા ફરતી નથી. ફરે છે કયું? સમછેદી વિષમછેદી ને આધારે ફરે છે કયું? તો કે સરવાળો અને બાદબાકી ફરે છે. પણ ગુણાકાર ભાગાકારની રીત તો એની જ રહેશે. અહીંયા શું આવશે? 1/3 ભાગાકારનો કરવાનો ગુણાકાર 7/6 ને બદલે 6/7 થાય. છેદ ઉડાડો, 3 એકા 3, 3 2 6, તો જવાબ કેટલો આવશે? 2/7. તો આવી રીતે આપણે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ. સરવાળા અને બાદબાકી માટે 2 રીત છે, ક્રોસ ગુણાકારની મેથડ અને લસાવાળી મેથડ. અહીંયા રીતે ક્રોસ ગુણાકારવાળી મેથડ અને લસાવાળી મેથડ. આવી રીતે આપણે કોઈ પણ અપૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ.